છઠ્ઠું પ્રકરણ જૈવિક ક્રિયાઓ, જેમાં આપણે અગાઉ મનુષ્યના પાચનતંત્ર, શ્વસનતંત્રનો અને રુધિરાભિસરણ તંત્રનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક નવું તંત્ર જેને ઉત્સર્જન તંત્ર કહેવાય છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. વનસ્પતિમાં પ્રકાશ અવશોષણની ક્રિયા દરમિયાન વાતાવરણમાં ઓક્સિજન ભળે છે આપણે જોયું, બાષ્પોત્સર્જન દ્વારા પાણીનો વ્યય થાય છે તે જોયું. એનો મતલબ કે વનસ્પતિમાં પણ નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે જે એના શરીરમાંથી બહાર નીકળે છે. આપણા ચયાપચયની ક્રિયામાં આપણા શ્વસન દ્વારા આપણા શરીરમાં પણ નાઇટ્રોજનયુક્ત કે અન્ય નકામા ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, તો એને શરીર માટે નકામા છે અને ઝેરી દ્રવ્ય છે એનો પણ શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. તો આ જે નિકાલ થાય છે એ જે ક્રિયા છે એને ઉત્સર્જન કહેવામાં આવે છે, અને એની સાથે સંકળાયેલું જે તંત્ર છે એને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. તો આપણા શરીરમાં આજે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર, કે જે નકામા હાનિકારક ઝેરી દ્રવ્યો અથવા તો નાઇટ્રોજનયુક્ત દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ કરે છે. એના માટે આપણું જે તંત્ર છે એના વિશે આપણે અભ્યાસ કરીએ તો અહીંયા મેં આકૃતિ દોરી છે, તમે જોઈ શકો છો. આ આકૃતિની અંદર અહીંયા આ જે બે ભાગ બતાવ્યા છે એને આપણે કહે છે મૂત્રપિંડ, ઇંગ્લિશમાં એને આપણે કિડની કહીએ છીએ. હવે આપણે જે આ કિડનીને જે ભાગ જે છે આપણા શરીરની અંદર પાર્શ્વ બાજુએ કરોડ જે સ્તંભ છે, કરોડ સ્તંભ, એની બંને બાજુએ એક એક મૂત્રપિંડ આવેલા છે, એટલે એક જોડ મૂત્રપિંડ છે, અને તે આપણે કરોડરજ્જુ જે છે એની બંને બાજુએ એક એક મૂત્રપિંડ આવેલા છે. આ મૂત્રપિંડ એ મુખ્ય અંગ છે આપણા ઉત્સર્જન તંત્ર માટે. આ મૂત્રપિંડ અહીંયા જો તો ડાબી મૂત્રપિંડ ધમની છે, અહીંયા એક ધમની છે, અને આ જે મેં ડાર્ક કરી છે એ શીરા છે, એ મહાશીરા છે. મૂત્રપિંડમાંથી તમે અહીંયા જોઈ શકો છો કે મૂત્રવાહિની બતાવી છે, બે મૂત્રવાહિનીઓ છે. એટલે મૂત્રપિંડમાંથી સામાન્ય રીતે જે મૂત્ર ભેગું થાય છે, જમ નીકળે છે, ગળાય છે, એ મૂત્રવાહિની મારફતે આ એક સ્નાયુમય કોથળી જોઈ શકાય છે જેનું નામ છે મૂત્રાશય. એમાં મૂત્ર એકત્રિત થાય છે અને આ છે મૂત્ર માર્ગ, એના દ્વારા શરીરમાંથી આ મૂત્ર અથવા તો નકામા ઝેરી પદાર્થો યુક્ત પ્રવાહી શરીરમાંથી બહાર ફેંકાય છે. આકૃતિ ખૂબ જ સરળ છે. તમે બે બાજુએ બે કિડનીને દોરી દો, મૂત્રપિંડ દોરી દો, બે નળીઓ એની સાથે જોડી દો અને એમાંથી એક એક મૂત્રવાહિનીને જોડી દો, નીકળતી બહાર બતાવો, અને અહીંયા એક સ્નાયુમય કોથળી બતાવી દો જેને મૂત્રાશય કહેવાય. આકૃતિ એકદમ સરળ છે, નામ નિર્દેશન પણ બોર્ડ ઉપર આપણે કરેલું છે. તમારે આકૃતિને તૈયાર કરવાની રહેશે. પરીક્ષામાં ઘણી વખતે આ મૂત્રપિંડ મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ નામ નિર્દેશન સાથે દર્શાવો એવો પ્રશ્ન પણ પૂછવામાં આવે છે, તો તમારે આ નામ નિર્દેશન પણ જરૂરી છે. અહીંયા ડાબું મૂત્રપિંડ, ડાબી મૂત્રપિંડ શીરા એવું લખ્યું છે, એનો મતલબ કે હું તમારી તરફ ઊભો છું એટલે મારો ડાબો ભાગ આ પ્રમાણેનો છે, એટલે એને અનુરૂપમાં આ આકૃતિ આપણને દર્શાવેલી છે. હવે આપણે એને સમજીએ કે આપણા શરીરમાં ઉત્સર્જન દ્રવ્યો કેવી રીતે એકત્રિત થાય છે. તો એના માટે મૂત્ર નિર્માણનો જે હેતુ છે, મૂત્ર શા માટે ઉત્પન્ન થાય છે, એનો હેતુ છે રુધિરમાંથી નકામા પદાર્થોનો નિકાલ કરવો. તો આપણે જે રુધિર છે એની અંદર આપણે જોઈ ગયા કે રુધિર સમગ્ર શરીરની અંદર ફરે છે એનો, અને એમાંથી કોષોમાંથી જે નકામા પદાર્થો ઉત્પન્ન થયા એ નકામા પદાર્થો રુધિરમાં ભળી જાય છે. હવે એમાં માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ ઉત્પન્ન થાય છે જે ઉચ્છવાસ માટે બહાર કાઢે છે એવું નથી. આપણે જોઈ ગયા કે ફેફસાની અંદર જે વાયુ કોષ્ઠો છે એ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુની આપ લે કરે છે, એટલે રુધિરમાંથી નકામું જે દ્રવ્ય છે કાર્બન ડાયોક્સાઇડ એ ફેફસા માટે ફેફસા દ્વારા બહાર નીકળે છે, જ્યારે બીજા અન્ય પ્રવાહીમાં ઓગળેલા છે, પાણીમાં ઓગળી ગયેલા છે, દ્રવ્ય સ્વરૂપે છે, એવા નકામા જે દ્રવ્યો જે છે એ દ્રવ્યોનો નિકાલ મૂત્ર દ્વારા થાય છે અને રુધિરમાં જ ભળેલા છે, એટલે રુધિરનું શુદ્ધિકરણ થવું જરૂરી છે અથવા તો રુધિરનું સૂક્ષ્મ ગાળણ થવું જરૂરી છે. તો નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો, નાઇટ્રોજન કે જેમાં મુખ્ય ઘટક છે નાઇટ્રોજન, એ નકામા છે, નકામા છે આપણા શરીરમાં એનું કોઈ કામ છે નહીં, એવા ઉત્સર્ગ દ્રવ્યો, નકામા ઉત્સર્ગ એટલે ફેંકવાના, બહાર ફેંકવાના દ્રવ્યો, એમાં નામ છે યુરિયા કે યુરિક એસિડ. તો આપણું જે મૂત્ર છે એમાં મુખ્ય ઘટક નાઇટ્રોજનયુક્ત પદાર્થમાં છે યુરિયા અને યુરિક એસિડ. એ મૂત્રપિંડમાં રુધિરથી અલગ કરાય છે, એટલે જે રુધિરની અંદર રહેલો યુરિક એસિડ અથવા તો જે યુરિયા કે જે શરીર માટે નકામો દ્રવ્ય છે એને
દૂર કરવાનું તો છૂટું પાડવાનું જે ઘટક છે એ સામાં થાય છે મૂત્રપિંડની અંદર. તો મૂત્રપિંડ એક એવું અંગ છે કે જે રુધિરને ગાળે છે, એનું સૂક્ષ્મ ગાળણ ત્યાં થાય છે અને એમાંથી જે જરૂરી દ્રવ્યો છે પાછા શરીરમાં શોષણ થઈ જાય છે અને જે નકામા દ્રવ્યો છે એ ગળાઈ જાય છે અને એ મૂત્ર સ્વરૂપે શરીરમાંથી નીકળે છે. તો મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલ ધરાવવાળી રુધિર કેશિકાઓનું ગુચ્છ છે. તો રુધિર કેશિકાઓનું જે ગુચ્છ કહેવાય અતિશય પાતળી દિવાલવાળી રુધિર કેશિકાઓ છે. આપણે ગઈકાલે જોઈ ગયા, અગાઉના વિડીયોમાં આપણે જોઈ ગયા કે રુધિર કેશિકાઓ વાળ કરતાં પણ પાતળી કે જે એક કોષીય છે જેમાંથી દ્રવ્ય આરપાર જઈ શકે છે, અમુક જરૂરી દ્રવ્યો શોષી શકે છે, તો એવી રુધિર કેશિકાઓના ગુચ્છ આવેલા છે. અને એ રુધિર કેશિકાઓના ગુચ્છમાંથી જ્યારે રુધિર પસાર થાય છે ત્યારે એમાંથી આ જે નાઇટ્રોજનયુક્ત પદાર્થો છે એ એમાંથી બહાર નીકળી જાય છે અને જરૂરી જે દ્રવ્યો છે પાણી કે ગ્લુકોઝ કે અન્ય પ્રકારના પદાર્થો એનું શોષણ પણ થઈ શકે છે. મૂત્રપિંડમાં દરેક રુધિર કેશિકા ગુચ્છ ગૂંચળાકાર નલિકાના છેડે એક કપ આકારની રચના છે જેને બાઉમેનની કોથળી કહે છે. ચોપડીની અંદર આપણને એની આકૃતિ અલગથી આપેલી છે, તમે જોઈ શકશો કે કપ જેવી એક આકૃતિ છે, અહીંયા ગોળાકાર ભાગ છે અને બાહ્ય પાછળના ભાગમાં ગૂંચળાકાર નલિકા છે જેને કહેવામાં આવે છે બાઉમેનની કોથળી, જે ઉત્સર્જન એકમનો મુખ્ય ઘટક રહેલો કહેવાય કે આવી બાઉમેનની કોથળા આવા ગૂંચળા જે છે એ અસંખ્ય છે. એક મૂત્રપિંડમાં લગભગ 10 લાખ કરતાં પણ વધારે છે. બાઉમેનની કોથળી કહે છે જેમાં ગાળણ એકત્ર થાય છે, જે ગળેલું છે રુધિર ગળ્યું છે એ બધું એકત્રિત થાય છે અને અનેક ગાળણ એકમો છે આવા અનેક. અહીંયા આપણી પુસ્તકમાં એની સંખ્યા ચોક્કસ આપી નથી, તો આપણે અહીંયા યાદ રાખ્યું કે અનેક ગાળણ એકમો મૂત્રપિંડમાં આવેલા છે જેને મૂત્રપિંડ નલિકા પણ કહેવામાં આવે છે. એ બાઉમેનની કોથળી અને ગૂંચળાકાર નળીઓ જે છે અથવા રુધિર કેશિકા ગુચ્છ જે છે એને આપણે નામ બીજું આપીશું મૂત્રપિંડ નલિકા. હવે શરૂઆતમાં જ્યારે રુધિરનું ગાળણ થાય છે તો તે સમયમાં પ્રારંભિક ગાળણમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. જ્યારે ગાળણ થાય છે ત્યારે ગ્લુકોઝ, હવે ગ્લુકોઝ એ આપણા શરીરમાં શક્તિ પેદા કરે છે, એમિનો એસિડ એ પ્રોટીન બનાવવાનો કાચો માલ છે, ક્ષાર એટલે મિનરલ્સ સોડિયમ ક્લોરાઇડ કે અન્ય પ્રકારના ક્ષારો જે આપણા શરીર માટે ઉપયોગી છે, અને વધારે પ્રમાણમાં પાણી હોય છે. પણ ઘણી વખત એવું પણ સમય આવ્યું કે આપણે લાંબા સમય સુધી પાણી પીતા નથી પણ શરીરમાં કોષોને પાણીની જરૂરિયાત છે, તો તે સમયમાં આ જે વધારાનું પાણીનું જે ગાળણ થયેલું છે એ પાછું શોષણ થઈ જાય છે અને પાછું શોષાયેલું પાણી રુધિરમાં ભળે છે. સાથે સાથે આ અન્ય પદાર્થો પણ જે શરીર માટે જરૂરી છે એવા જરૂરી પદાર્થો પાછા રુધિરમાં ભળી જાય છે અને શરીરને પ્રાપ્ત થાય છે. હવે એમાં જે નકામા પદાર્થો છે કે જેનું શરીરમાં ફરીથી શોષણ થયું નથી એ નિર્માણ પામેલું મૂત્ર જેને કહી શકાય અને એ મૂત્ર મૂત્રવાહિની મારફતે ક્યાં જશે, મૂત્રાશયમાં જશે. આપણે અહીંયા જોઈ ગયા અહીંયાથી જે ગાળણ થઈ ગયું, હવે નકામા જે દ્રવ્યો છે એ આ મૂત્રવાહિની બંને બાજુએ જે છે એના દ્વારા ધીમે 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 ક્યાં જશે, મૂત્રાશયમાં જશે. અને આ મૂત્રાશય એક સ્નાયુમય કોથળી છે, એની અંદર ધીમે 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 એ બધું મૂત્ર જમા થશે. હવે જ્યારે મૂત્ર જમા થાય ત્યારે એ કોથળી છે સ્નાયુ એટલે ધીમે ધીમે એના કદમાં વધારો થશે. હવે જ્યારે એનું કદ વધે ત્યારે આજુબાજુના જે સ્નાયુઓ છે એની ઉપર એનું શું થાય છે, દબાણ થાય છે અને દબાણ થવાને કારણે આપણને શરીરના ભાગમાં એ જગ્યાએ દુખાવો થાય કે અને આપણું જે ચેતાતંત્ર છે એ ચેતાતંત્ર આપણને જાણ કરે છે, જે આપણે આગળ ભણવાના છીએ ચેતાતંત્ર વિશે, કે એ આપણને જાણ કરે છે મગજને કે શરીરની અંદરથી જે નકામા દ્રવ્યો જે છે જમા થયા છે અને મૂત્ર મારફતે શરીરમાંથી બહાર કાઢવાના છે. તો આ ક્રિયા ચેતા નિયંત્રણ દ્વારા થાય છે અને મૂત્રાશયમાંથી આપણે મૂત્ર દ્વાર મારફતે શરીરમાંથી એ નકામું દ્રવ્ય બહાર ફેંકાય છે. તો આ છે આપણા મનુષ્યના ઉત્સર્જન તંત્રની રચના, એની ટૂંક નોંધ. આ ટૂંક નોંધ પરીક્ષામાં 4 માર્ક્સની પૂછાય છે અથવા નામ નિર્દેશનવાળી જો આકૃતિ પૂછાય તો 2 માર્ક્સની પૂછાય છે. તો આ તમારે ટૂંક નોંધને આકૃતિ દોરી નામ નિર્દેશન સાથે લખવાની છે.